प्रश्न नंबर एक एनो अन्य आकृति में दशक कोणों डी पर स्थिर थाय तो आनी अंदर जे दशक कोणों जे ए डी पर स्थिर थवो जोईए तो आनी अंदर जे राखो कुल संख्या के आपी 1 2 3 4 અને 5 તો સૌથી પ્રથમ સંખ્યા આપણે આપવાની છે 5 તો અહીંયા આપણે લખવાના 5 આની અંદર ડી કેટલા આપવામાં આવે છે ડી ધ્યાન આપો ડી ફક્ત એક જ આપવામાં આવે છે તો આની કિંમત થાય 1/52 એટલે કે દશક કોણો ડી પર સ્થિર થાય એની સંભાવના 1/52 કહેવામાં આવી હોય છે એના પછી સારી રીતે ટીકેલા 52 પાનાની જોડમાંથી 52 પત્તાની જોડમાંથી જે બાકી પત્તા આવે છે એટલે 52 પત્તામાંથી એક પત્તુ યજ પસંદ કરી અને તે એક કો હોય તો સૌથી પહેલા બાકી પત્તાની અંદર એકા કેટલો હોય છે 4 બાકી પત્તાની અંદર એક નો પત્તુ હોય એવા એકા હોય છે 4 અને કુલ પત્તા આપણને આપે છે 52 તો આની કિંમત આવે છે 4/52 चार को सात रूप आपको चार एक का चार बावन को सात रूप आपको तेज का बावन चार चार उड़ी गया तो यही संभावना हो जी एक अपॉन ते इसलिए कि एक को पसंद था ये घटना की संभावना अपने एक तेरा उस मरे थे अगर सी लाल सफेदन मलवानी सकेता तो सऊदी में आपको उन्हें जी सफेदन आपने जी एक बे त्रां चार पांच छह अन्य सात पानी अंदर आपने पूर्ण सफेदन आपने जी सात ग्रीन सफेदन है आर लखेलु ए रेड એટલે કે લાલ સફેદન છે લાલ સફેદન કે લાભે 1 2 3 અને 4 તો લાલ સફેદન મળવાની શક્યતા આપણને કેટલા છે 4 તો લાલ સફેદન મળવાની શક્યતા આપણને 4/7 છે એવું કહી શકાય સદાનો નંબર 4 એક ચબરકી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 ચબરકી છે चबर की पर एक ही 10 अंकों लखी में एक होगा वो राखी सारे से भिड़ा वामु आवे जे क्या मुझे कोई एक चबर की जो है अगर पसंद करवा मु आवे जे तो नीचे ने घटना और मारे की संभावना हो सो दो चबर की नहीं अगर सऊदी पर आपने पास 10 चबर की है तो 10 चबर की लेकिन 10 चीटी आपने लिए आ रही है 1 2 3 4 5 6 7 8 9 10 આની અંદર 1 થી 10 અંકો અંકિત કરેલા છે એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ ચીડીને બિલકુલ વાળી અને એક ખોખાની અંદર કેન્દ્રિત કરવામાં આવી અને બરાબર મિક્સ કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ચીટી ઉપાડે ત્યારે ચીટી ઉપરનો અંક જોઈ શકતો નથી હવે એના પછી આપણે નીચેના પ્રશ્નો જવાબ આપણે આપણાવાને નંબર 1 ચબરકી પરની સંખ્યા 6 હોય तो सऊदी में चबर की जो चबर की पर 1 2 3 4 5 6 7 8 9 10 तो कुल चबर की जो आपको हम आवे छे एक कुल चबर की आपने के 10 तो ये आपने लगाना 10 अब 6 के लिए आवे ला छे 6 मात्र एक ज बार आवे छे तो आपने यदि कीमत मान से 1 लसाओ એટલે કે 6 ફક્ત એક જ વાર એટલે કે ચબર કી પર ની સંખ્યા 6 હોય તેની સંભાવના 1 દશાંશ મળે છે નંબર 2 ચબર કી પર લખાયેલી સંખ્યા 6 કરતો નાની હોય छ करतो नानी हो એટલે કે અહીંયા 6 છ કરતો નાની એટલે કે આ બાજુની સંખ્યા એટલે કે 1 2 3 4 અને 5 એટલે કે 5 અને 5 કરતો નાની એટલે કે 1 થી 5 સુધીની સંખ્યા ધ્યાનમાં લેવી પડે તો કુલ સંખ્યા આપણને આપવામાં આવી છે 10 1 થી 5 સુધીની સંખ્યા એટલે કે 5/10 હવે આનું સાદું રૂપ આપો તો 5 1 5 5 2 10 5 5 ઉડી જાય એટલે કિંમત મળે 1 રૂપિયા એટલે કે ચબર કી પર લખાયેલી સંખ્યા 6 કરતો નાની હોય તેની સંભાવના 1 રૂપિયાઓસ મળે છે એના પછી બીજા નંબરનો પ્રશ્ન ચબર કી પર લખાયેલી સંખ્યા 6 કરતો મોટી હોય 6 કરતો મોટી 6 ને ધ્યાનમાં લેવાના નથી 6 કરતો મોટી એટલે કે 7 8 9 અને 10 આની આપણને કિંમત મળે છે 6 કરતો મોટી સંખ્યા કેટલી મળી કુલ સંખ્યા આપણને આપી છે 10 છ કરતો મોટી સંખ્યા 7 8 9 અને 10 એટલે સંખ્યા મળે છે 4 આનો સાદું રૂપ આપો એટલે 2 × 2 = 5 × 10 બે બે ઉડી ગયા તાની કિંમત મળે છે 2/5 એટલે કે ચબર કી પર લખાયેલી સંખ્યા 6 કરતો મોટી હોય તેની સંભાવના 2/5 છે એના પછી નંબર 4 ચબર કી પર લખાયેલી સંખ્યા 1 અંક વાળી હોય તો આપણને જે કુલ સંખ્યા આપી છે તો કુલ સંખ્યા આપણે લખવાની 10 એમો એક અંક વાળી આ સંખ્યા પણ એક અંક વાળી આ પણ એક અંક વાળી આ પણ એક અંક વાળી એક અંક એક અંક એક અંક એક અંક આનો પણ એક અંક 9 સુધીની જે સંખ્યા છે એનો એક અંક છે જ્યારે 10 એ બે અંકની સંખ્યા કહેવામાં આવે છે જે આપણે સંખ્યા જે પસંદ કરવાની છે એક અંક વાળી એટલે કે 10 ને પસંદ કરવાના નથી
તો 10 થી નાની સંખ્યા એટલે કે 1 થી 9 સુધીની સંખ્યા લઈ પણ આની કિંમત મળે છે 9. તો કે આની સંભાવના કેટલી કહેવાય? તો કે 9 દશાંશ સંખ્યા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો આગળ આ દાખલા તમારે જાતે કરવાના રહેશે.